फिजिक्स में विद्युत प्रवाह की चुंबकीय असर एना साथे संकळायेल एक प्रकरण जेमा मुख्यत्वे चुंबकीय प्रेरण नो अभ्यास आ प्रकरण में आपणे करीशुं, जेमा विद्युत प्रवाह अने चुंबकत्व साथे संकळायेला केटलाक संबंधों अहींया आपणे चकासवाना छे। जेमा थोड़ी अगत्यनी वात करीए तो जूना प्रकरण में आपणे विद्युत प्रवाह विशे घणी बधी माहिती मेळवेली छे। अहींया चुंबकीय क्षेत्र साथे संकळायेला केटलाक संबंधों तेमां उमेरवाना छे। विद्युत प्रवाह जो कोई वाहक तारमांथी पसार थतो होय तो शुं तेनी आसपास चुंबकीय क्षेत्र उत्पन्न थतुं होय तेवुं सौ प्रथम ऑस्टेड नामना वैज्ञानिके जणाव्युं। तेणे ए बाबत रजू करी घणा वर्षो पहेला। ત્યારબાદ હેનરી અને ફેરેડેને આવી કેટલીક બાબત જાણવાની ઈચ્છા થઈ કે શું આ જ પ્રક્રિયા કે વિદ્યુત પ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય એ ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય ખરું? આની સાથે સંકળાયેલા કેટલાક અગત્યના નિયમો, કેટલાક સમીકરણો, કેટલીક થિયરી એ બધું આ પ્રકરણમાં આપણે જોવાના છે। સૌથી મુદ્દાની વાત એવી કે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલો આ સંબંધ એ ફેરેડે અને હેનરીના કેટલાક મૂળભૂત પ્રયોગો પરથી આપણને જાણવા મળે છે। સૌથી પહેલા એ પ્રયોગો આપણે અહીંયા જોવાના છે, પરંતુ એ પ્રયોગો સમજતા પહેલા એક રાશિ, ભૌતિક રાશિ વિશે આપણે જાણતા હોવા જરૂરી છે। એને આપણે કહીએ છીએ ચુંબકીય ફ્લક્સ। જેમ અગાઉના ધોરણમાં તમે કદ ફ્લક્સ, દળ ફ્લક્સ આવું ભણ્યા છો, એવું જ અહીંયા વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ આપણે અહીંયા જાણવાનું છે। આજે જે વાત કરીશું એ આ પ્રકરણના સંદર્ભમાં ચુંબકીય ફ્લક્સ। આ ચુંબકીય ફ્લક્સ શું એ આપણે અહીંયા જોવાનું છે। જો આ બાબત આપણે જાણતા હોઈશું તો ફેરેડે અને હેનરીના એ પ્રયોગો આપણને ખૂબ સરળતાથી ખ્યાલ આવશે। તો અહીંયા ચુંબકીય ફ્લક્સની વાત કરીએ તો કંઈક સામાન્ય અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે, એરો કરી અને બી અહીંયા દર્શાવ્યું છે, જેને આપણે સમજવાનું છે કે અહીંયા એક સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે। કોઈ એક વિસ્તાર દર્શાવ્યો છે, એને આપણે સમજવાનું છે કે કોઈ નિશ્ચિત ક્ષેત્રફળ છે, જેને આપણે કહીશું એક ક્ષેત્રફળ। આવું અહીંયા કોઈક સમતલ છે, ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થીઓ, આ સમતલ છે, આ કોઈ અનિયમિત આકારનું પૃષ્ઠ નથી, આ સમતલ છે। તો અહીંયા ફ્લક્સ વ્યાખ્યાયિત કરી શકાય છે, તે આ મુજબ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા એક ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતો ચુંબકીય ફ્લક્સ એ આવા સમીકરણ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેને દર્શાવીશું આવી એક સંજ્ઞા વડે, જેને વાંચવામાં આવે છે ફાઇ। અહીંયા બી દર્શાવ્યા છે એ રજૂ કરે છે કે ચુંબકીય ક્ષેત્ર માટેનું ચુંબકીય ફ્લક્સ છે। આમ ફાઈ એ સદિશ બી કે જેને આપણે કહીએ છીએ સમાન ચુંબકીય ક્ષેત્ર, અને એ
અહીંયા માન છે જેને સદિશ સ્વરૂપે દર્શાવતા એક ક્ષેત્રફળ સદિશ બને અને આ બંને સદિશોનો ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર લેવાથી મળતી રાશિ એને આપણે ચુંબકીય ફ્લક્સ કહીશું. આમ ફાઈ એ સદિશ બી ડોટ સદિશ એ વડે રજૂ કરી શકાય. જો આનું માન ગણવું હોય તો તે આપણે જાણીએ છીએ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે તે બંને સદિશો માટે કોસાઈન લીધે એટલે કે બી એ કોસ થીટા વડે રજૂ કરી શકાય. અહીંયા આવતો થીટા એ સદિશ બી અને સદિશ એ વચ્ચેનો કોણ છે, ખૂણો છે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે બે સદિશ વચ્ચેનો ખૂણો અહીંયા દર્શાવ્યો નથી તો એ કેવી રીતે લે? અને ખૂબ અગત્યની વાત છે, સદિશ બી ને અહીંયા રજૂ કરેલું છે. આપણે જાણીએ છીએ કોઈ પણ સદિશમાં માન અને દિશા હોય, આ પ્રમાણે એરો છે, આનો મતલબ કે આ સદિશની આ દિશા છે, નિશ્ચિત માન હશે. એક ક્ષેત્રફળ છે જે આ સમતલ છે જે નિશ્ચિત માન બતાવે છે, પરંતુ એની દિશા એ હંમેશા કોઈ પણ પૃષ્ઠ માટે એ પૃષ્ઠને લંબરૂપે હોય છે. આમ અહીંયા સદિશ એ આ દર્શાવેલા પૃષ્ઠને લંબરૂપે એટલે કે આ પ્રમાણે રજૂ થશે. આમ થીટા એ આ બે સદિશ વચ્ચેનો કોણ એટલે કે સદિશ બી અને સદિશ એ વચ્ચેના આ કોણ વડે થીટા રજૂ થશે. થીટાની કિંમત બદલાતા આ કોસાઇન વિધેયનું માન બદલાય, જેથી આ ફ્લક્સ પણ બદલાય. એ અને બીના માન બદલાતા પણ આ મૂલ્યો બદલાઈ શકે છે. આમ એના કેટલાક ખાસ કિસ્સાઓ આપણે અહીંયા જાણીશું. એમાં સૌથી પહેલા જો થીટા 0 ડિગ્રી હોય, હવે આવો પ્રશ્ન થાય કે આવું ક્યારે સંભવી શકે, તો આપણે જાણીશું કે થીટાની 0 ડિગ્રીની કિંમત એ બંને સદિશો જ્યારે એકબીજાને સમાંતર થાય ત્યારે શક્ય છે. આમ કહી શકાય કે જો સદિશ બી સમાંતર સદિશ એ હોય તો થીટા 0 હશે, અને જો થીટા 0 હોય તો મળતા ફ્લક્સનું માન એ થીટાની કિંમત 0 લેતા આ સમીકરણ પ્રમાણે અહીંયા કહી શકાશે. અને તે માન આપણે જાણીએ છીએ કોસ 0 એટલે કે 1 ડિગ્રી. આમ અહીંયા મળતું મૂલ્ય એ બી એ જેટલું થશે. આ ફ્લક્સને આ ક્ષેત્રફળ માટેનું મહત્તમ ફ્લક્સ કહેવાય છે. આ જ રીતે જો થીટાની કિંમત 90 ડિગ્રી હોય તો હવે તમે વિચારી શકશો વિદ્યાર્થીઓ કે આ 90 ડિગ્રી ક્યારે બનશે? તો જ્યારે સદિશ બી એ સદિશ એ ને લંબરૂપે હોય ત્યારે આ ખૂણો 90 ડિગ્રી થશે. અને જો ખૂણાની કિંમત 90 ડિગ્રી થાય તો ફ્લક્સની કિંમત બી એ કોસ 90 ડિગ્રી પરથી ગણી શકાય. અને તેનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે કોસ 90 ડિગ્રી એટલે 0, અને 0 ઇન્ટુ કોઈ પણ વેલ્યુ હશે તો આ સમગ્ર કિંમત 0 થશે. આમ અહીંયા મળતું ફ્લક્સ શૂન્ય થયું. આવી જ એક ત્રીજી અને અગત્યની વાત, જો ખૂણાની કિંમત 180 ડિગ્રી હોય તો આવી પરિસ્થિતિ ક્યારે સંભવી શકે? જ્યારે સદિશ એ અને સદિશ બી એકબીજા સાથે પ્રતિ સમાંતર રૂપે ગોઠવાયેલા હોય ત્યારે આ સંભવી શકે. આમ જો અહીંયા ફ્લક્સની કિંમત ગણીએ તો
BA cos 180 ડિગ્રી થશે અને આપણે જાણીએ છીએ કે cos 180 ડિગ્રી એટલે -1 આમ મળતા ફ્લક્સનું માન અહીંયા -BA થશે અને જે આ ક્ષેત્રફળ માટે મળતું નાનામાં નાનું એટલે કે ન્યૂનતમ ચુંબકીય ફ્લક્સ જે ખાસ કિસ્સાઓ તરીકે આપણે યાદ રાખીશું ચુંબકીય ફ્લક્સની બીજી એક અગત્યની વાત આના એકમ આની સદિશ રાશિ આના કેટલાક મૂલ્યો એ આપણે જાણતા હોવા જોઈએ ચુંબકીય ફ્લક્સ એ આપણે બે સદિશોના અદિશ ગુણાકાર વડે મેળવ્યું છે આમ આપણે અહીંયા કહી શકીશું કે આ જે મૂલ્ય છે આ જે રાશિ છે એ રાશિ અદિશ રાશિ હશે એટલે કે ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે તેનો કંઈક ખાસ એકમ છે ચુંબકીય ક્ષેત્રનું એકમ એ આપણે જાણીએ છીએ ટેસ્લા છે જેને કેપિટલ ટી વડે રજૂ કરી શકાય છે ક્ષેત્રફળ એ જેને આપણે મીટર સ્ક્વેર વડે લખીએ છીએ આમ તેના એકમને આપણે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર વડે ઓળખીશું સાથે સાથે તેનો એક વ્યાપક એકમ વેબર પણ છે જેને ડબલ્યુબી વડે પણ દર્શાવાય છે આમ અહીંયા ચુંબકીય ફ્લક્સ વિશે આપણે કેટલીક પાયાની બાબતોની ચર્ચા કરી પણ વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક બાબત જોઈશું કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આપણે લીધું છે એ સમગ્ર પ્રક્રિયામાં સમાન લીધું છે પણ આપણને આવો પ્રશ્ન થાય કે જો તે સમાન ન હોય તો શું આ ઇક્વેશન આ પૃષ્ઠ માટે લઈ શકાય તો એ શક્ય નહીં બને તેના માટે એક વિશિષ્ટ બાબત સમજવી જરૂરી છે જેને આપણે કહીએ છીએ કે જો કોઈ અનિયમિત વિસ્તારમાં ફ્લક્સ માપવું હોય તો તેના માટે ખૂબ સરળ પ્રક્રિયા છે વિચારો ધારો કે અહીંયા એક અનિયમિત વિસ્તાર છે જેમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર એ જુદું જુદું છે B1 સદિશ B2 સદિશ B3 સદિશ B4 સદિશ વડે રજૂ થાય છે તો અહીંયા હવે ફ્લક્સ કેવી રીતે ગણીશું નિયમ એ છે કે અહીંયા સમતલ સપાટી સાથે નાના વિસ્તારમાં મળતો ફ્લક્સ લખી શક્યા એમ આ ભાગમાં એવા આપણે યાદચ્છિક નાના વિસ્તારો પસંદ કરવા પડશે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર સમાન બની શકાય અહીંયા માની લો કે એક નાનકડો વિસ્તાર પસંદ કર્યો જેનો સૂક્ષ્મ પૃષ્ઠખંડ DA1 સદિશ છે તો આ નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડનો ચુંબકીય ફ્લક્સ સદિશ B.DA1 સદિશ વડે રજૂ કરી શકાશે B1.DA1 વડે રજૂ કરી શકાશે એવી જ રીતે આવા બધા જ નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડો માટે મળતું ચુંબકીય ફ્લક્સ ગણી એ બધા જ ચુંબકીય ફ્લક્સોનો જો સદિશ સરવાળો કરવામાં આવે તો મળતું કુલ ચુંબકીય ફ્લક્સ એ આપણને આ અનિયમિત વિસ્તાર માટે મળતું પરિણામી ચુંબકીય ફ્લક્સ આપશે કેવી રીતે રજૂ કરી શકાય બીજા માર્ગ માટે ચુંબકીય ક્ષેત્ર B2 અને તેના સૂક્ષ્મ પૃષ્ઠખંડને DA2 કહીએ તો B2.DA2 પ્લસ ડેશ 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 આ જ મળતું ફ્લક્સ એ સમગ્ર વિસ્તારનું કુલ ચુંબકીય ફ્લક્સ થશે હવે આનું એક સિમ્પલ મેથેમેટિકલી ફોર્મ આપણે લખી શકીએ છીએ અહીંયા આ તમામ ઘટકોનો સરવાળો છે જેને આપણે સિગ્મા વડે લખીશું તમામ પદોમાં બી
અહીં આવી રહ્યા છે એટલે બી તમામ પદોમાં ડીએ સૂક્ષ્મ પૃષ્ઠખંડો આવી રહ્યા છે એટલે ડોટ ડીએ પરંતુ તમામ ઘટકો બદલાઈ રહ્યા છે એટલે અમને પર્ટીક્યુલર કંઈક નામ આપી શકાય અને આવા કેટલા ઘટકો તો આ સમગ્ર પૃષ્ઠમાં રહેલા બધા જ ઘટકો જેને આપણે કહી શકીએ છીએ ઓલ એરિયા એલિમેન્ટ ટૂંકમાં ઓલ વડે આપણે એને રજૂ કરી શકીએ છીએ આમ જો કોઈ વિસ્તારમાં ચુંબકીય ફ્લક્સ માપવું હોય તો તે આ મુજબ માપી શકાય છે આના વિશેની માહિતી આપણે ટૂંકમાં કહેવી હોય તો આટલું જ કહીશું કે કોઈ વિસ્તારમાંથી કેટલું ચુંબકીય ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે એનું માપ એટલે જ ચુંબકીય ફ્લક્સ આમ આ ચુંબકીય ફ્લક્સ વિશેની માહિતી જાણ્યા બાદ હવે આપણે હેનરી અને ફેરેડેના જે પ્રયોગો છે એના વિશેની માહિતી મેળવીશું